નમસ્કાર એમએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજરના કે હાલના મુખ્ય સમાચાર પર નાનપુરાની જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં હસ્તકૌશલ્યનું પ્રદર્શન શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ માટે યોજાયું હતું જીવન ભારતી શાળામાં યોજાયેલ હસ્તકૌશલ્યનું પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો નાનપુરા ટીમ લીવાડ ખાતે આવેલ જીવન ભારતી મંદિર સંચાલિત જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળ ભવન મુંકી જીવન ભારતી બાળ ભવનના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ માટે શાળાના સંમેલન ખંડમાં હસ્તકૌશલ્યનું પ્રદર્શન યોજાયું હતું જીવન ભારતી શાળામાં યોજાયેલ હસ્તકૌશલ્ય પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શહેરીજનો મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત તો સંતરામપુર જિલ્લામાં લુણાવાડા સ્ટેટ હાઈવે માર્ગની સ્ટ્રીટ લાઇટોની ચોરી થઈ રહી છે તેમજ પિકઅપ બસ સ્ટેન્ડ આગળ સોલર લાઇટના થાંભલા કાપી નાખીને તેમજ વીજ થાંભલા પર લગાડેલી સોલરની ડીશ અને બેટરી સાથે એલઈડી લાઇટોની પણ ચોરી કરવામાં આવી રહી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના સતરામપુર લુણાવાડા સ્ટેટ હાઈવે માર્ગ કે જ્યાં સતત 24 કલાક વાહનોની અવર જવર રહે છે સરકાર દ્વારા આ માર્ગ ઉપર જ્યાં જ્યાં પિકઅપ બસ સ્ટેન્ડ છે ત્યાં સોલર લાઇટો નાખવામાં આવી છે જેના કારણે રાત્રિના સમય રાહદારીઓ મુસાફરોની અવર જવર કરવામાં સરળતા રહેતી હાલમાં બારેલા નસીકપુર રાફઈ ગોધર મોટી સરસર લીમડા મુવાડી ઝાલા પાડેલી જેવા ગામના પિકઅપ બસ સ્ટેન્ડની સોલર લાઇટો બંધ હાલતમાં છે ત્યારે સવાલ એ છે કે સતત વાહનોની અવર જવર થતાં માર્ગ ઉપરથી સરકારની લાઇટોની ચોરી કરવામાં આવતી હોય સરકાર મિલકતોને ચોર બદમાશો દ્વારા ચોરી કરી ત્યારે આમ પ્રજાની સલામતી શું કેમ સરકાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી શું કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે ત્યારે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વિકટ થાય તે પહેલાં વહેલા તકે ચોરને કડક હાથે કામલી દાબી દેવામાં આવે તેવી સ્થાનિકો લોકોની માંગણી કરેલ છે અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સતરામપુર આગામી 31મી ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ નિમિત્તે તેમની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થનાર છે ત્યારે સુરતના બે યુવાનો દ્વારા તેમના માનમાં એક ગીત લખાયું છે જેને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે પોતાનો અવાજ આપ્યો છે લોખંડી પુરુષ અને ગુજરાતના પોનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરના જન્મ જયંતિ નિમિત્તે તેમની સૌથી મોટી પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા ખાતે લોકાર્પણ થનાર છે ત્યારે સુરતના યુવાનો જેમાં ગીતકાર મૃણાલ સુકર અને ઈસના મેહુલ પટેલ દ્વારા એક ગીત લખાયું હતું પાર્થિવ ગોહિલે પોતાનો અવાજ આપ્યો હતો મૂળ રાજપીપળાના અને હાલ મુંબઈમાં રહેતા શિવરામ પરમારે સ્વર વૃદ્ધ કર્યું છે આ ગીતનો એક વિડીયો સરદાર પટેલની પ્રતિમાને રિલાયન્સ સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ગીત વગાડ્યું હતું ત્યારે હવે સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ થનાર છે ત્યારે આ ગીતને લોકો સમક્ષ સોશિયલ મીડિયા પર લોન્ચ કરાઈ રહ્યું છે જે અંગે આપેલી માહિતી અપાઈ હતી મીડિયા સમક્ષ સોશિયલ મીડિયામાં આ ગીતને લોન્ચ કરી સામાન્ય લોકો સુધી પહોંચાડવાની આશા પણ વ્યક્ત કરી હતી મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ગૌચરની જમીનના ખોટા દસ્તાવેજો કરી પચાવી પાડતા ગામ લોકો રોષે ભરાયા છે અને ધાનેરાના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સરકાર દ્વારા દરેક ગામોમાં ગૌચર માટે જમીન ફાળવવામાં આવે છે પરંતુ જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના દરેક ગામોની ગૌચર જમીન ઉપર લોકો દબાણ કરીને બેઠા છે ત્યારે તંત્રની તેમની સામે કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરે છે પરંતુ તંત્ર આ બાબતે જાગે અને ગાયો માટે ફાળવણી જમીન ખુલ્લી કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે કેટલાક ગામોમાં ગૌચરની જમીન ગેરકાયદેસર દબાણ કરી ભૂમાફિયાઓએ કબજો કરીને બેઠા છે પરંતુ ધાનેરા તાલુકાના સમારવાડા ગામે દસ્તાવેજ કરી ગૌચરની જમીન નામે કરી દીધી છે ત્યારે ગામ લોકોમાં ભારે રોષ ફેલાવાની લાગણી જોવા મળી છે અને મોટી સંખ્યામાં ગામ લોકોએ ભેગા મળીને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી હાથ કરવા માટે માંગણી કરી છે સર્વે નંબર 227 પૈકી જઈને નવો સર્વે નંબર 180 તથા 182 વાળી જમીન સામરવાડાથી દેશસ જોતા હાઈવે ઉપર આવેલી છે અને આ ગામથી 3 કિલોમીટર દૂર આવેલી છે
આ રોડ તજ જમીન ધંધા રોજગાર તેમજ ઉદ્યોગ માટે કિંમત જમીન છે રિપીટ કિંમતી જમીન છે જે કિંમતી જમીન ધાનેરા બિલ્ડરો ઉદ્યોગપતિઓ અને ભૂમાફિયાઓ તેમજ ખોટું કરનાર અમુક કિસ્મો ભેગા મળી કાવતરાના ભાગ રૂપે ગેરકાયદેસર અને બનાવતી દસ્તાવેજો ઉભા કરી તગડી કામની કરવા ગૌચરની જમીનો ખોટી રીતે જાહેર કરીને હરાજીની પ્રક્રિયા ઊભી કરી હતી અને ગ્રામ પંચાયત પાસે કોઈ પણ પ્રકારની રેકર્ડ ન હોય તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી તેમને સેજામાં આવતા કર્મચારી દ્વારા ઉદ્યોગપતિ ભૂમાફિયા સાથે મળી મોટા પ્રમાણમાં પૈસા લઈ ખોટું રેકર્ડ ઊભું કરી સ્થળ ઉપર ગૌચરની જમીન હોવા છતાં ખોટી સરેડો બનાવી તેમજ તલાટી સરપંચ સર્કલ ઓફિસર તેમજ ટીડીઓના સહી સિક્કા કરાવી તેમજ ખોટી સંદો બનાવી જમીન પચાવી પાડેલ છે જે જમીન ઉપર સમય વીતતા બાંધકામ શરૂ થતા ગામ લોકો પણ ચોંકી ગયા હતા ત્યારે ગામના જાગૃત અધિકારી નાગરિક દિનેશભાઈ વિરમભાઈ ચૌધરી દ્વારા આ બાબતે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા અધિકારીઓ દોડતા થયા હતા અને માહિતી આપનાર ઇનકાર કરતા ગામ લોકોમાં રોષ ભૂપકી ઉઠ્યો હતો અને આજે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા મળી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગૌચરની જમીન ઉપર કરેલું દબાણ તાત્કાલિક દૂર કરાવી ગૌચરની જમીન ખુલ્લી કરાવે તેવી માંગ કરી છે અને 80-182 ભૂમાફિયાઓ દ્વારા ખોટા રેકડો દસ્તાવેજો બનાવે અને જમીન પચાવી પાડે છે તો છેલ્લા 1.5 વર્ષથી આખું ગામ લોકો એનો સંઘર્ષ કરી રહ્યા છે અને તાલુકા પંચાયતમાં આવો કે ગમે તેવો કોઈ બી કચેરીમાં તો કોઈ જેને જવાબ મળતો નથી આઈટીઆઈ હેઠળ માહિતી મોકો તો મળે નહીતર સિવાય કોઈ આઈટીઆઈ માહિતી મળતી નથી અને ટીડીઓ શ્રી તલાટીને એક સામ્રાજ્ય તલાટીને બદલે ત્રણ તલાટીઓ નિમણૂક કરે છે અમરવાડા ગામે જે ગૌચરની 180-182 સર્વે નંબરની જમીનમાં જે અધિકારીઓ અને ભૂમાફિયાઓ જે દબાણ કરી અને ખોટા રેકડો બનાવી જમીન પચાવી પાડેલ છે તેમાં અમે 1 વર્ષથી લડત ચલીએ છીએ પણ કાયદેસર કોઈ કાર્યવાહી સાથે ન્યાય પ્રક્રિયા થયેલ નથી તો આજે અમે ગ્રામજનોએ ન્યાય ન મળતા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને જેને સાચી ન્યાય કરી અને દિન 15માં કંઈક કાર્યવાહી કરવી જો તેમ છતાં કશું થશે તો આગામી દિવસોમાં અમે ગાંધીજી માર્ગે ઉપવાસ આંદોલન કરીશું આ છેલ્લું આંદોલન 1 વર્ષથી ચાલી રહ્યું છે અમે ઘણા બધા રેકર્ડ ઉપર અમે અરજીઓ કરી છે છતાં પણ કંઈ થતું નથી છેલ્લે અમે ગામ લોકોએ ભેગા થઈ અને નક્કી કર્યું છે ગઈકાલે અમે આખું ગામ ભેગો થયું અને ગામ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ અમે ગમે તે થાય અમે આંદોલન કરીને પણ આ જમીન ખુલ્લી કરાવશું આજે આખું ગામ અહીંયા મામલતદાર ઓફિસની અંદર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવનારા દિવસોમાં 10-15 દિવસમાં અમને અગર ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા બાંગ્લાદેશની 1 કોટી ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની અધ્યક્ષા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે જિયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો આ મામલો હતો આ ટ્રસ્ટ પહેલા વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિટી પાર્ટીના અધ્યક્ષ વિરુદ્ધ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો જિયા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી 31.54 મિલિયન ટકાના કૌભાંડમાં આરોપ લગાવ્યો હતો વર્ષ 2010 ઓલ્ડા ઢાંકા જેલ હાઉસની પાસે એક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી જોકે ખાલિદાએ બીમારીનું બહાનું જણાવી કોર્ટમાં હાજર રહી ન હતી જે બાદ જજ દ્વારા મુખ્ય અભિયુક્તની ટ્રાયલ ચલાવવી પડી હતી 73 વર્ષની ખાલિદા જિયાને 8 ફેબ્રુઆરી અનાથાલય જિયા ચેરિટેબલ એક અનાથાલય જિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને 5 વર્ષની સજા સંભળાવી હતી તે કેસમાં ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારિક રહેમાન સહિત 5 લોકો વિરુદ્ધ 2001-2006 દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર બની રહેવા દરમિયાન 20 મિલિયન ટકાના કૌભાંડમાં આરોપ લાગ્યો હતો બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો તો લઈએ એક બ્રેક રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત
ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના જુઠોડ ગામે વાડી વિસ્તારમાં રમેશભાઈ સેવરા વાડીએ મકાન ઉપરથી વીજ વાયર પસાર થાય છે તે અતિ જર્જરિત થઈ ગયેલ છે. જો આ વીજ વાયરથી શોર્ટ સર્કિટ થાય તો આ બાળ પરિવારનો વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાય તેમ છે અને માલઢોળને પણ નુકસાન થાય તેમ છે. તેમજ વીજ પોલ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે. આ બાબતે PGVCL ઇજનેરી તેમજ અનેક વખત લેખિત મૌખિત રજૂઆત કરતા કરેલ હોવા છતાં પણ આ વીજ વાયર કે પોલ ન બદલતા આ પરિવાર રોજ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડમાં વસવાટ કરેલ પહોંચ્યા હતા અને આ વાતની સરપંચ સહિત ગ્રામ પંચાયતની ટીમને જાણ થતા ત્રિકમભાઈ મંત્રી મોછડિયાભાઈ અધ્યક્ષ મહેશ કાઠડ સહિત સભ્યની ટીમ વાડીએ તપાસ કરી યોગ્ય કરવા ખાતરી આપેલ છે અને આગળ રજૂઆતના દોર ચાલુ કરવામાં આવે છે. આતંકી ગ્રામ પંચાયત ટીમ તેમજ પરિવારે PGVCL કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ન્યાય માટે માંગણી કરવામાં આવી હતી. રમેશભાઈ રામજીભાઈ સેવરા ગામ જુથળ મકાન ઉપરથી 11 લાઈન પસાર થઈ ગયેલ છે એની અરજી 2-3 વખત રજૂઆત લેખિત અને મૌખિક બંને આપેલી છે છતાંય કોઈ દિવસ એક્શન લીધેલ નથી. હું સરપંચ ગ્રામ પંચાયતના સરપંચ તથા મંત્રીને સ્થળ ઉપર બોલાવી અને રજૂઆત કરેલ છે. ભરત સંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક ટ્રેક્ટરની ટક્કરથી 3 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકી ભાગી છૂટ્યો છે. તે બાબતે થારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક પસાર થતા નેશનલ હાઈવે પર ગત તારીખ 27/10 રોજ સાંજના 7:30 વાગે સુમારે નંબર વિનાનું ટ્રેક્ટર 275 DI મહેન્દ્રા કંપનીનું ભૂમિપુત્ર મોડલવાળા ટ્રેક્ટરના ચાલકે ગલફત ભર્યું ડ્રાઇવિંગ કરી રોડ પર જઈ રહેલ રાહદારી આશાબેન તેમજ મિત વર્ષાવાળાની ટક્કર મારી હતી. જેને લઈને આશાબેન તેમજ મિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે આશાબેનને ફ્રેક્ચર થયું હતું ત્યારે ચાલકે ટ્રેક્ટર મૂકી ફરાર થઈ ગયો હતો. જેને લઈને ફરિયાદી કનુભાઈ અમૃતભાઈ ઓર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ચેરસી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો માલણ ખાતે રૂપિયા 2.25 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ શ્રીમતી એનસી શાહ અને શ્રીમતી એમએ સોની પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. પાલનપુર તાલુકાના માલણ ખાતે પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી દાતાઓને અભિનંદન પાઠીને સમજાવીને તેમને ઉપયોગી સલાહ સૂચન પણ આપ્યા હતા તેમજ બાળકોના વિકાસ માટે પણ સલાહ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જંગી જનમેદની સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે શિક્ષણને પૂરતું મહત્વ આપી આ વર્ષે બજેટમાં 27,000 કરોડની જંગી રકમની જોગવાઈ કરી છે જેનાથી રાજ્યમાં શિક્ષણની વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે ગરીબો વંચિતો અને માં કે બાપ વિહોણા બાળકોની ચિંતા રાજ્ય સરકારે કરી ઉદાર સહયોગ આપે છે. તેમણે કહ્યું છે કે સરકારી શાળાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી બનાવવામાં આવી રહી છે ત્યારે સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઇન્ટરનેટ વગેરે સજ્જ બને અને ટીવી સ્ક્રીન ઉપર જોઈને રસપૂર્વક બાળકો ભણે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે 5,000 અને આ વર્ષે 10,000 મળીને કુલ 15,000 વિઝ્યુઅલ ક્લાસ બનાવવામાં આવ્યા છે. અને તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ માટે શરૂ કરેલ વિવિધ અભિયાનોને લીધે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો નામદેશ થયો છે ત્યારે તેમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન પણ આવ્યું છે. આ પ્રસંગે વિજય રૂપાણીનું દાતા પરિવારો તેમજ માલણ ગામના વિવિધ સંગઠનોના અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શાળાના નવીન ભવન સાથે મુલાકાત કરીને પણ નિરીક્ષણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસી જઈને કેટલાય પ્રોજેક્ટની રૂબરૂ સમીક્ષા અને નિરીક્ષણ કર્યું હતું. રામનગર ખાતે નિર્માણાધીન બંદરનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસી જઈને કેટલીય પ્રોજેક્ટની રૂબરૂ સમીક્ષા અને નિરીક્ષણ કર્યું હતું. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન યોગી આદિત્યનાથે રવિવારે મોડી રાત્રે સર્કિટ હાઉસથી વારાણસી બાબતપુર રિંગ રોડ સંધા પહોંચ્યા હતા. ત્યાં તેમણે રિંગ રોડનું નિરીક્ષણ કર્યું હતું અને પછી રામનગર ખાતે નિર્માણાધીન બંદરોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન યોગ્ય અધિકારીઓને તેમણે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રાતે ભ્રમણ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા દેશનું પ્રથમ મલ્ટી મોડલ હબ ઇનલેન્ડ વોટર વેને કાશીને સમર્પિત કરવામાં આવી રહ્યું છે. આ એક અદ્ભુત કાર્ય છે. સેંકડો વર્ષોથી જે કારની શોધ થતી હતી જેને લઈને લોકો ઉત્સુકતા હતા, સુજળ માર્ગથી પણ આપણે પરિવહનની સુવિધા અને તેમજ માલ પરિવહન વ્યવસ્થાને સુગમ બનાવી શકીએ છીએ કે કેમ, તે હવે પૂરી થઈ જવા રહી છે. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેશીને કારણે કાશીમાં આ બધું જોવા થઈ રહ્યું છે. કાશી હવે માત્ર સાંસ્કૃતિક આધ્યાત્મિક નગરી જ નહીં રહે પરંતુ તમામ પ્રકારના પરિવહનની નગરી પણ બનશે. તેમણે જણાવ્યું હતું કે કાશીમાં 4 લેન 6 લેન એરપ્લેનના રનવેનું નિર્માણ થઈ ચૂક્યું છે અને હવે જળમાર્ગની વાત કરીએ તો દેશના પ્રથમ અત્યાધુનિક. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, વારાણસી. પંજાબના ફિરોઝપુરમાં ભારતીય સીમામાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પાકિસ્તાની નાગરિકો છે અને તેમની પાસેથી તેમનું આઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેમની બે પાકિસ્તાની પૈસા અને બે મોબાઈલ ફોન અને સીમ કાર્ડ પણ મળી આવ્યું છે. ભારત સીમ પર પાકિસ્તાનના સતત તેની હરકતો સુધારવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર પંજાબના ફિરોઝપુરામાં ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પાકિસ્તાની નાગરિકો છે અને તેમની પાસેથી તેમનું આઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેમની પાસે પાકિસ્તાનના પૈસા તેમજ બે મોબાઈલ ફોન અને સીમ કાર્ડ પણ મળી આવ્યું છે. બંને પાકિસ્તાની ભારત સીમા દાખલ કરવાની કોશિશ કરી રહ્યા હતા તે આખરે રવિવારે તેલું માલ સીમ દ્વારા ચોકીના જવાન સામાન્ય પહેરો ઉભી રહ્યા હતા તે દરમિયાન સાંજે લગભગ 5 વાગે તેમની નજર આ બંને લોકો પર પડી. ત્યાર પછી જવાનોએ તેમને ઘેરી લીધા બાદ બંને પાકિસ્તાની નાગરિકોએ ભાગવાની કોશિશ પણ કરી હતી પરંતુ જવાનોએ તેમને પકડી રાખ્યા બાદ તેઓ ફરાર થઈ શક્યા નહીં. આ બંને લોકોની ધરપકડ કર્યા બાદ પછી જવાનોએ તેમની તલાશી લીધી ત્યારે ખબર પડી કે બંને પાકિસ્તાની નાગરિકો છે. જાણકારી મળી નથી પરંતુ જે રીતે પાકિસ્તાની નાગરિકોની ભારત સીમા પર ધરપકડ કરવામાં આવી છે ત્યાર પછી સેના અલર્ટ થઈ ચૂકી છે અને તેમને ભારત સીમાઓ પર પહેરો વધારી દીધો છે. આ બંને પાકિસ્તાની નાગરિકો પાસેથી પાકિસ્તાની પૈસા તેમજ બે મોબાઈલ ફોન અને એક પાકિસ્તાની સીમ કાર્ડ પણ મળી આવ્યા છે. સાથે સાથે 4 ફોટા પણ મળી આવ્યા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બ્રીટીમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.